સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ગુજરાત માંગે રોજગાર કેમ્પેઇન અંતર્ગત યુવા કોંગ્રેસે કર્યો વિરોધ. ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લામાં બેરોજગારો યુવાનોને રોજગારી મળે તે માટે રોજગાર કચેરી આગળ ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા સહિત જિલ્લા પ્રમુખ અને કાર્યકરો એકઠા થઈને જિલ્લા રોજગાર કચેરીનો ઘેરાવો કર્યો હતો. જોકે પોલીસની હાજરીમાં સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લા રોજગાર કચેરી આગળ પોલીસનો બંદોબસ્ત હોવાથી કોંગ્રેસના પ્રમુખ સહિત હોદ્દેદારો આવીને દરવાજો ખોલી રોજગાર કચેરીમાં ધસી આવ્યા હતા અને રોજગાર કચેરીના અધિકારીને જિલ્લામાં બેરોજગાર યુવાનોને વિગતો જાણવા માંગ્યા હતા. સાથે જિલ્લામાં કેટલા યુવાનો બેરોજગાર છે અને બેરોજગાર યુવાનોને આંકડાકીય માહિતી માંગી હતી. રોજગારી યુવાનોને ક્યાં સરકારી અને પ્રવેશ એકમ છે તેમ યુવાનોનો કેટલા યુવાનોને રોજગાર મળે છે, જિલ્લામાં કેટલાક યુવાનોને રોજગારી મળે છે તેની માહિતી માંગી હતી. જો કે જિલ્લા રોજગાર કચેરીમાં અધિકાર સહિત માત્ર 3 કર્મચારીઓ છે અને કચેરીમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. જો કે સાબરકાંઠા જિલ્લામાં 6,183 બેરોજગાર યુવાનો નોંધાય છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં સમગ્ર 30 લાખથી વધુ બેરોજગાર યુવાનો છે અને સાબરકાંઠા જિલ્લામાં 1.5 લાખથી વધુ યુવાનો છે. પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખે રાજ્ય સરકાર સામે બેરોજગારનો આંકડો છુપાવી રહી છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. જિલ્લામાં બેરોજગારીની નોંધણી માટે કેમ્પ કરવા જોઈએ તે હલ કરવામાં આવતા નથી. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા આખા ગુજરાત માટે ગુજરાત માંગે રોજગાર કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. એના 4 ચરણ છે. પ્રથમ ચરણમાં રોજગાર ક્યાં છે અભિયાન અંતર્ગત આજે અમે સાબરકાંઠાની રોજગાર કચેરીનો ઘેરાવ કર્યો હતો અને આજે રોજગાર અધિકારી પાસે સાબરકાંઠામાં નોંધાયેલા બેરોજગારના આંકડા માગ્યા છે અને એમને રજૂઆત કરી છે કે સાબરકાંઠાની અંદર કુલ કેટલા એકમ એવા છે જેમાં રોજગાર મળે છે, એમાં સરકારી એકમ કેટલા, પ્રાઇવેટ એકમ કેટલા, આ પ્રાઇવેટ અને સરકારી એકમમાં થઈને કુલ કેટલો રોજગાર મળે છે, એ રોજગારની અંદર ગુજરાતના યુવાન કેટલા અને એમાં પણ સાબરકાંઠાની અંદર સાબરકાંઠાના યુવાનો એવા કેટલા કે જેને સાબરકાંઠાની અંદર રોજગાર મળ્યો છે, તો આજે એની માંગણી કરવા માટે અમે સૌ એકત્ર થયા હતા. કેટલી સંખ્યામાં વિરોધ કર્યો હતો, કેવી રીતે વિરોધ નોંધાવ્યો હતો, શું માંગણી જિલ્લા રોજગાર અધિકારી પાસે? ગુજરાત યુથ કોંગ્રેસના સાબરકાંઠા એકમના કાર્યકર્તાઓ આજે ભેગા થયા હતા અને રેલી સ્વરૂપે રોજગાર અધિકારીની કચેરી સુધી ગયા હતા. ત્યાં રોજગાર અધિકારી કચેરીમાં અધિકારી સાથે વાત થયા મુજબ સાબરકાંઠામાં 6,183 બેરોજગાર નોંધાયેલા છે, પરંતુ યુથ કોંગ્રેસને આ આંકડો જુઠ્ઠો એટલા માટે લાગે છે કે સમગ્ર ગુજરાતમાં 30 લાખથી વધારે યુવાન બેરોજગાર હોય ત્યારે સાબરકાંઠામાં પણ 1.5 લાખથી વધારે યુવાનો બેરોજગાર છે. સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે બેરોજગારોના આંકડા છુપાવી રહી છે એવો અમારો સ્પષ્ટ આક્ષેપ છે. અમે અધિકારીશ્રીને માંગણી કરી છે કે તમે બેરોજગારની નોંધણી કરવા માટેના કેમ્પ યોજો, જાહેરાતો કરો, કેમ કે કેટલા એવા યુવાનો છે જે ડિગ્રી મેળવ્યા બાદ નોકરી માટે દર જગ્યાએ ધક્કા ખાય છે, એમને રોજગાર મળતો નથી અને તમે બેરોજગારીના આંકડા નોંધતા નથી એટલા માટે કે તમારી સરકારનું ખરાબ ના દેખાય, પણ સરકારનું સારું દેખાય કે ખરાબ દેખાય, ગુજરાતનો યુવાન જો ડિગ્રી લઈ અને રોજગાર માટે ફરતો હોય તો તમને એ કાળી લાંછનરૂપ ઘટના છે. તમારે સાચા આંકડા આપવા પડશે અને આંકડા આપ્યા પછી પણ એ યુવાનોને યોગ્યતા મુજબ રોજગાર મળે એની વ્યવસ્થા કરવી જોઈએ એવી યુથ કોંગ્રેસની માંગણી છે. પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે, બીજું નામ આપનું બી ચર્ચાઈ રહ્યું છે, શું કહેશો? હાર્દિકભાઈ પરમ દિવસે રાજીનામું આપી કોંગ્રેસ પાર્ટીથી છેડો ફાટી ચૂક્યા છે. હું આજે યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે તમારી વચ્ચે છું અને તમારી હાજરીમાં અમે કાર્યક્રમ કર્યો છે મીડિયા દ્વારા અને અમુક વ્યક્તિઓ દ્વારા ઉપજાવી ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર,
IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમ ની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપરસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનિક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.